રાજપૂત સમાજની સાંસ્કૃતિક અને સામાજિક ચેતનાની જ્યોતિને જળહળતી રાખવા અને શક્તિ વધના કાજે અખિલ ગુજરાત રાજપૂત યુવા અને મહિલા સંઘ અમદાવાદ શહેર દ્વારા સતત વીસ વર્ષથી શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે રાજપૂત સમાજની માતૃત્તિ માટે જ રાજપૂત સમાજના સંસ્કાર અને સંસ્કૃતિને અનુરૂપ વાતાવરણમાં દર વર્ષે શરદોત્સવનું આયોજન કરવામાં આવે છે તે પ્રમાણે આ વર્ષે પણ શરદોત્સવ બે હજાર ત્રેવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ શરદોત્સવમાં ચાર

રાજપૂત જે સંસ્કૃતિ ધરોળ છે એને ધ્યાનમાં રાખી લગભગ આયોજન દરેક જિલ્લાઓમાં થતું હોય છે અમદાવાદમાં છેલ્લા એકવીસ વર્ષથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એમાં આ બાવીસમું વર્ષ છે અત્યારે અમારું એમાં દરેક લગભગ મોટાભાગે અનેકવિધ કાર્યક્રમો અલગ અલગ હોય છે રાસ ગરબા સાથે સાથે આ વખતે અમે વિશેષ એક આયોજન કર્યું છે બહેનો જે વડીલો છે એના માટેનું એક તલવાર રાસનું આયોજન છે ત્યાર પછી યુવા મિત્રો માટેનું પણ એક તલવાર રાસનું આયોજન છે દીકરીભાવો માટે પણ એક તલવાર રાસનું આયોજન છે અને એક થાળી રાસનું આ વખતે વિશિષ્ટ આયોજન કર્યું છે જેથી કરીને સમાજના દીકરીઓ વડીલો જ અમારી માન મર્યાદાને ધ્યાનમાં રાખી અને સમગ્ર આ કાર્યક્રમ એક મર્યાદાની સાથે થાય એવું અમે આ રીતે દર વર્ષે આયોજન કરીએ છીએ રાજપૂત સંસ્કૃતિ અનુરૂપ અમારે ખાલી બહેનો જ ગરબે રમે છે અને ભાઈઓ જોવા માટે આવે છે આજે હજારો બહેનો એ શિસ્તપૂર્વક રમવાના છે જેમાં તલવાર રાસ પર રજૂ થવાની છે અને કેવી રીતે માતાજીની આરાધના થાય અને રાજપૂત સંસ્કૃતિ અનુરૂપ કઈ રીતે ગરબે રમાય એનું એક આદર્શ દ્રષ્ટાંત છેલ્લા વીસ વર્ષથી સતત આ કાર્યક્રમ છે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે એ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી કરવામાં આવે છે અને ખાસ તો રાજપૂત સમાજના બહેનો મર્યાદામાં રહીને ગરબા કરી શકીએ અને અમારી સંસ્કૃતિને સંસ્કાર સચવાઈ રહે એ હેતુથી અમે અહીંયા ગરબાનું આયોજન કર્યું છે